શહેરમાં વિવિધ ક્ષેત્રો ઉપર બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેથી કરીને ટ્રાફિકનું ભારણ હળકું થાય આ જ પ્રકારનો બ્રિજ જે છે તે સીલજ પાસે બનાવવામાં આવશે અત્યારે હાલ જોઈ રહ્યા છો કે બપોરનો સમય છે ટ્રાફિક જે છે તે પૂરજોશમાં જોવા મળી રહ્યો છે કે અહીંયા બ્રિજ નિર્માણ થશે બ્રિજ નિર્માણ થાય તે પહેલાં જે સર્વિસ રોડનો વિસ્તાર જે છે ત્યાં જે આરસીસીનો રોડ જે છે તે બનાવવાની જહેમત જે છે તે કરવામાં આવશે અત્યારે હાલ આ પ્રકારનો નકશો જે છે તે અવડા દ્વારા તૈયાર કરી દેવામાં આવે છે અવડા જે છે તે સર્વિસ રોડ ઉપર પણ આરસીસી રોડ જે છે તે તૈયાર કરશે જેથી કરીને ભારે વાહનો આ રોડ ઉપરથી પસાર થાય તો રોડની ગુણવત્તા જે છે તે જળવાઈ રહે તે પ્રકારના પ્રયત્નો હાથ ધરશે મહત્વનું એ છે કે ભારે વાહનો જે છે તે બ્રિજ નિર્માણ કરવાના સમયે પસાર થતા હોય છે જેના કારણે ડાયવર્ઝન આપવામાં આવતા હોય છે અને સર્વિસ રોડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવતા હોય છે ભારે વાહનોના પગલે રોડ જે છે તે વારંવાર ડેમેજ થતા હોય છે ત્યારે આ પ્રકારના ડેમેજ રોડ ન થાય તે માટે આરસીસી રોડ જે છે તે તૈયાર થશે અને ટ્રાફિકનું ભારણ થાય તે માટે બ્રિજ નિર્માણ કરવામાં પણ આવશે હાલમાં આપણે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એટલે સીલજ જંક્શન ઉપર એક ફ્લાય ઓવર અને જે તાજ હોટલ છે એના જંક્શન ઉપર એક ફ્લાય ઓવર બનાવવાનું કામ ચાલુ કર્યું છે અને સાથે સાથે ઓગણજ જે રિંગ રોડ ઉપરનું સર્કલ છે ત્યાં આગળ પણ અંડરપાસ બનાવવાનું કામગીરી શરૂ કરી છે હવે જ્યારે બ્રિજનું કામ આપણે કરતા હોઈએ ત્યારે સ્વાભાવિકપણે જ એ ટ્રાફિકને સાઇડના સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કરવાનો થાય છે જે છેલ્લા લગભગ ત્રણ ચાર વર્ષમાં અવળાએ જે રિંગ રોડ ઉપર ફ્લાય ઓવર બ્રિજના કામ કર્યા તો એમાં સર્વિસ રોડની જે ડિઝાઇન હોય એ ભારે વાહનોની ક્ષમતાનું વહન કરી શકે એવી સ્વાભાવિક રીતે ન હોય એટલા માટે આ વખતે અમે નવું એક કન્સેપ્ટ લઈને આપણે આવ્યા છીએ કે જેથી બ્રિજના સમગ્ર નિર્માણ કાર્યના સમયગાળા દરમિયાન જે ભારે વાહનોનું ડાયવર્ઝન કરવું પડે એ સર્વિસ રોડ પણ એ જ ક્ષમતા મુજબ ના હોય એટલા માટે આપણે આ વખતે પીક્યુસી એટલે આરસીસી રોડ સર્વિસ રોડ તરીકે ડાયવર્ઝન માટે બનાવી રહ્યા છીએ બ્રિજનું કામ અત્યારે પ્રિપેરેટરી ફેઝ ચાલુ થઈ ગયું છે એટલે અમારું ડિમાર્કેશન સોઇલના ટેસ્ટિંગ લેવાનું અમે એનો ડાયવર્ઝન પ્લાન બનાવીને પણ ટ્રાફિક પોલીસને શેર કરી દીધેલો છે બે ત્રણ દિવસમાં અમારી એ મંજૂરી પણ આવી જશે ત્યાર પછી સ્થળ ઉપર અમે એ ડાયવર્ઝન પ્લાન મુજબ ડાઇવર્ઝનને એક્ઝિક્યુટ કરીશું અને લગભગ એકાદ સપ્તાહના સમયગાળા દરમિયાન આ કામગીરી શરૂ કરવામાં આવશે